दादाना त्रण वर्ष पूरा गुजरातना इतिहासमां सौथी वधु सीटो साथे मजबूत अने मक्कम सरकार भूपेन्द्र पटेलना नेतृत्वमां हालमां चाली रही छे। मुख्यमंत्री भूपेन्द्र पटेलनी सफळ सरकारना त्रण वर्ष पूर्ण थया छे त्यारे जुओ दादानी सरकारनी अद्भुत कामगीरीनो आ त्रण वर्षनो खास अहेवाल। હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ ઐતિહાસિક શપથની તારીખ હતી 13 સપ્ટેમ્બર 2021, એટલે કે આજથી બરાબર 3 વર્ષ પહેલા, જ્યારે અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય અને હંમેશા જનતા વચ્ચે રહેતા હસતા મોઢે લોકોના કામ કરતા ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ એટલે કે ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ધુરા સંભાળી હતી। ગુજરાતનું સિંહાસન સંભાળતા જ દાદાએ 3 વર્ષમાં એવા એવા કામ કર્યા કે જેના વખાણ આજે જનતા કરી રહી છે। 3 વર્ષમાં દાદાએ રાજ્યના લોકોને દરેક ક્ષેત્રમાં આગળ વધારવાનું કામ કર્યું। રાજ્યવાસીઓના વિકાસથી રાજ્યનો વિકાસ થયો અને રાજ્યના વિકાસથી દેશનો વિકાસ થયો। જનકલ્યાણ અને લોકહિતના અનેક કામો જે આજે રાજ્યના હજારો લોકો તેનો લાભ લઈ રહ્યા છે। દાદાએ પોતાના અત્યાર સુધીના કાર્યકાળમાં દરેક ક્ષેત્રના લોકોની ચિંતા કરી છે, પછી ખેડૂતો હોય, પશુપાલકો, માછીમારો હોય કે વેપારીઓ, દરેકને સાથે લઈને ચાલ્યા। મુહિમ આપણા ગુજરાત રાજ્યમાં બહુ મોટા પાયે એ મહેનત કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે લીડ લઈ અને કેવી રીતે આગળ વધી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે। રાજ્યના વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પરિવારની માસિક આવક મર્યાદા 15,000 થી વધારીને હવે માસિક આવક 20,000 રૂપિયા કરવાની પણ આજે હું જાહેરાત કરું છું। તળાવ ભરવાની લિમિટ દૂર કરી એનું કામ ચાલુ કરીને પાઇપો ઉતરી ગઈ છે, મને એવું હમણાં કહેતા હતા, કોઈ તળાવ ખાલી ના રહે, નર્મદાના પાણી જ્યાં ભરાતું હોય ત્યાં ભરવાની અમારી માનસિકતા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 વર્ષના અત્યાર સુધીના કાર્યકાળમાં 11 મહત્વપૂર્ણ નવી નીતિઓ બનાવી। સૌથી પહેલા તો આ નીતિઓની વાત કરીએ તો ગુજરાત આત્મનિર્ભર પોલિસી, ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી, નવી ગુજરાત આઈટી પોલિસી, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, ગુજરાત ખરીદ નીતિ અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી। આ સિવાય દાદાની સરકારે ગતિશીલ ગુજરાત M5G સમાવેશ કરતું સર્વેગ્રાહી 3.32 લાખ કરોડનું બજેટ આપ્યું છે। સફળતાના જૂનું સપનું હતું। આ એ રેકોર્ડ છે કે જે 1985માં કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ બનાવ્યું હતું। 1985માં ગુજરાતમાં કોંગ્રેસને 149 બેઠક મળી હતી। 37 વર્ષ પછી એટલે કે 2022માં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે આ રેકોર્ડ તોડી નાખ્યો। ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપને 156 બેઠકો મળી હતી। ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી તરીકે 3 વર્ષ અદ્ભુત સફળતાના રહ્યા છે। આ સમયગાળામાં તેમણે અનેક એવા નિર્ણયો કર્યા જે જનકલ્યાણ લોકહિત સાથે જોડાયેલા છે। આ નિર્ણયોની લોકોના જીવન પર ખૂબ જ ઊંડી અસર થઈ છે। પણ તમે જુઓ તો દરેકે દરેક સેક્ટરમાં
મોટા બદલાવ સાથે જે જે ભૂમિતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી તો એ પૂરી થઈ છે। भूपेन्द्र पटेल ना कार्यकाल में गुजरात जल समृद्ध अने ऊर्जावान बन्यो छे। आ त्रण वर्ष में गुजराते अनेक सिद्धिओ अने रेकॉर्ड बनाव्या छे। वैश्विक कही शकाय तेवा इन्फ्रास्ट्रक्चर उभा कर्या, जेना कारणे अनेक एवोर्ड पण पोताना नामे कर्या। सफळताना आ त्रण वर्ष पूर्ण थया छे त्यारे आशा राखीए कि भूपेन्द्र पटेल ना नेतृत्व में गुजरात सतत प्रगतिना पंथे आगळ वधे अने गुजरातना लोकोनी प्रगति पण थाय। ब्यूरो रिपोर्ट, ज़ी मीडिया।